तो एक महत्वपूर्ण अपडेट आपने आपी है। मंत्रियों विपक्ष नेता ने धारासभ्यों पगार वधारा विधेयक पसार थई गयु छे, जी आशा थी स्वाभाविक छे पसार थई जाए, कारण के आ विधेयक में न मात्र कोई सत्ता पक्ष धारासभ्य परंतु विरोध पक्ष धारासभ्य पण आमां फायदो छे, एटले स्वाभाविक छे विरोध पक्ष नेताओं पण आ बिल ने टेको आप्यो होय। वर्ष 2005 में पगार भत्था में वधारो थयो हतो अने हवे वर्ष 2018 ना सप्टेम्बर महीना में एटले के आजे ज्यारे टूंका सत्रनो बीजो दिवस छे त्यारे आ बिल प्रदीपसिंह गृहप्रधान द्वारा रजू करवामां आव्यो। विरोध पक्षना नेताए तेमने रजू कर्यु अने मंजूर पण थई गयु छे, पसार थई गयु छे। हितल पारेख गांधीनगर थी अमारा संवाददाता फोन लाइन पर जोड़ाया छे। हितल, पगार भत्था में जे वधारानुं बिल छे એ પસાર થયું છે, જાણવા માંગે છું કઈ રીતે આ બિલને જોઈ શકાય અને શું અસર પડી શકે છે? જી ચોક્કસ, એવું કહી શકાય કે પગાર વધારા ભથ્થાનું જે બિલ પસાર થયું છે, ભાજપ કોંગ્રેસ ભલે ચૂંટણીઓના માહોલમાં હોય કે આમને સામને રહેવાની વાતો કરતી હોય, પણ આ બિલ જે પોતાના સ્વાર્થ માટેનું બિલ હોય છે એમાં બંને પક્ષો એક થઈ જાય છે, એનો આ આદર્શ નમૂનો ચોક્કસ ગણી શકાય। કારણ કે જે રીતે ધારાસભ્યોથી માંડીને મંત્રી સુધીના જે પગાર વધારા છે એ લેવા માટે અચાનક જ બિલ આજે સવારે વિરોધ પક્ષના નેતાની મંજૂરીથી ગૃહ રાજ્ય પ્રધાન અને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહે ગૃહમાં રજૂ કર્યું અને એક વાયુ વેગે કોઈ પણ જાતના વિરોધ વગર આ સર્વાનુમતે પસાર થયું છે, એ સૌથી વધારે મહત્વની વાત છે। કારણ કે એમાં બંને પક્ષોનો ફાયદો છે, તમામ ધારાસભ્યોનો ફાયદો છે, ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા અને વિરોધ પક્ષ દ્વારા પણ એક પ્રકારની વાત કરવામાં આવી છે કે 2005 પછી કોઈ પણ જાતના પગાર વધારા કરવામાં નતા આવ્યા। જોવા જઈએ તો 25% વધુ નો સીધો પગાર વધારો કરી દેવામાં આવ્યો છે, કારણ કે જ્યાં 76,000 રૂપિયાનો પગાર ધારાસભ્યોનો થતો હતો એની જગ્યાએ હવે 1,16,000 જેવો માતબર પગાર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। જ્યારે વિરોધ પક્ષના નેતા અને મંત્રીઓ છે તેમના જે પગાર છે એ પગારમાં પણ 1,32,000 સુધીનો પગાર કરી દેવામાં આવ્યો છે, તમામ ભથ્થાઓનો સમાવેશ થાય છે। વિરોધ પક્ષના નેતાને જે ટપાલ ખર્ચ પેટે માસિક 1,000 રૂપિયા મળતા હતા તેની જગ્યાએ હવે સીધા 10,000 રૂપિયા મળશે। આ તમામ રીતે જોવા જઈએ તો ચોક્કસ એવું કહી શકાય કે જે અન્ય રાજ્યોમાં પણ જે રીતે ધારાસભ્યોનો પગાર વધારા થતા હોય છે એ રીતે અચાનક જ ગુજરાતના પણ તમામ ધારાસભ્યોના પગાર વધારા થયા છે। સાથે સાથે બીજી મહત્વનો મુદ્દો એ છે કે 2017 ડિસેમ્બર મહિનાથી આની અસર આપવામાં આવી છે, એટલે તફાવતની રકમ છે એ પણ 6 કરોડ જાય છે। જ્યારે સમગ્ર રીતે જોવા જઈએ તો આ પગાર વધારો થયો છે એનાથી 10 કરોડથી વધારાનો બોજ સરકારની તિજોરી પર પડશે, એક દલા તલવારીની નીતિના પાઠ રૂપે ચોક્કસ કહી શકાય। આમ પ્રજામાં આજે વિધેયક પસાર થયું છે અને પગાર વધારો થયો છે એનાથી ટીકા ચોક્કસ ધારાસભ્યોને સહન કરવી પડશે। જી બિલકુલ હેતલ, ધન્યવાદ જાણકારી માટે। તો આખરે સત્તા પક્ષ અને વિરોધ પક્ષની સાંઠગાંઠથી આ પગાર ભથ્થા વધારાનું બિલ પસાર થઈ ગયું ગૃહમાં।